અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ રોડ શોની તૈયારીઓ જે રીતે ચાલી રહી છે, એક મહત્વપૂર્ણ સમાચાર તે દિશામાં, એ વિશે વાત કરીએ. પહેલા રાજકોટથી સમાચાર. હડતાળને કારણે 10 કરોડનું ટર્નઓવર ઠપ થઈ ચૂક્યું છે. યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ તેમજ શ્રમિકોની સવારે 11 વાગે એક મહત્વપૂર્ણ બેઠક મળશે. ચોથા દિવસે પણ આજે હડતાળ યથાવત જોવા મળી રહી છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે પણ હડતાળ યથાવત હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી સામે આવી રહ્યા છે સમાચાર. સતત 4 દિવસથી માર્કેટિંગ યાર્ડ ઠપ થઈ ચૂક્યું છે. હડતાળને લઈને આજે મહત્વપૂર્ણ બેઠક મળશે અને બેઠકમાં જે પડતર પ્રશ્નો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં હડતાળ સતત 4 દિવસથી યથાવત જોવા મળી રહી છે. આજે ચોથો દિવસ છે. તો વેપારીઓની જે હડતાળ છે તે યથાવત રાજકોટમાં જોવા મળી રહી છે. આજે પણ હડતાળ છે. આજે એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. હડતાળને કારણે રોજનું 10 કરોડનું ટર્ન ઓવર જે થાય છે તે ઠપ થઈ ચૂક્યું છે. યાર્ડના સત્તાધીશો વેપારીઓ અને કામદાર અગ્રણીઓ વચ્ચે આજે બેઠક મળશે. બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરવામાં આવશે. સતત 4 દિવસથી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં હડતાળ જોવા મળી રહી છે. કરોડોનું નુકસાન પણ જઈ રહ્યું છે આ હડતાળને કારણે. જે મડાગાંઠ છે તે હજુ પણ યથાવત છે. યાર્ડના ચેરમેને મુખ્યમંત્રી રૂપાણીને પણ આ અંગે રજૂઆત કરી છે. હવે આ મહત્વપૂર્ણ જે બેઠક મળશે તેમાં ચર્ચા કરવામાં આવશે. વેલનું નિરીક્ષણ કરવા રાજકોટ ખાતે આવી શકતા હોય તો કેસ નિકાલ કરવો એ કોઈ બહુ મોટી વાત નથી અને કેસમાં કોઈ એવી મોટી કલમ લગાડવામાં આવી નથી. આ 32 જણા ઉપર જે કેસ લગાડવામાં આવ્યો એ સામાન્ય ગુનો છે અને 32 જણા નિર્દોષ છે એ અમારા સત્તાધીશો પણ જાણે છે. એટલે આ કેસ ન હલાવે અને રદ કરી દઈએ તો અમે આવતીકાલથી જ માર્કેટિંગ યાર્ડનું કામકાજ ચાલુ કરી દેશું અને નાનામાં નાના માણસોને જે તકલીફ પડે છે, ખેડૂતોને જે તકલીફ પડે છે એ અમારા માટે પણ એક ઘટના દુઃખદ છે અને આ ઘટનામાં અમે સહકાર આપવા પણ તૈયાર છીએ. પરંતુ જે 32 જણા સામે કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી માર્કેટ યાર્ડનું કામકાજ ચાલુ નહીં થાય. એ લોકોએ એવું કીધું કે અમે મુખ્યમંત્રીશ્રીને મળીએ અને પછી ત્યારબાદ જે નક્કી થાય એ અમને કહેશે. પરંતુ અમને એવું લાગતું નથી કે આ લોકો અમારા સહકારમાં હોય, કારણ કે અત્યાર સુધી અમારાથી વિરુદ્ધ દિશામાં જ ચાલે છે અને અમને પકડી ગયા પછી 2 કલાક પોલીસ સ્ટેશન સુધી એ લોકો પહોંચી નથી શકતા. એટલે એનો મતલબ એ કે પ્રી પ્લાનિંગ ઘટના હોય અને આ લોકોએ જ કરાવ્યું એવું અમને અત્યારે લાગી રહ્યું છે. સો ટકા, કારણ કે અમે રસ્તો બ્લોક કરવાનું એ લોકોને આદેશથી જ ગયા હતા. સત્તાધીશો અમારા ભગવાન છે. સત્તાધીશોને પણ ખબર હતી કેટલો આ જે બનાવ બનતો હતો એ કેટલો ભયંકર હતો. એટલે સત્તાધીશોના કહેવાથી અમે રોડ બ્લોક કરાવ્યો હતો. રોડ બ્લોક કરાવ્યા પછી 5 મિનિટમાં અહીંયા પોલીસ હાજર થઈ જાય. આ બધી ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે આ પ્રી પ્લાનિંગ હોય એવું લાગે છે. પરંતુ અત્યાર સુધીની ઘટનામાં આપણે જોઈએ તો નાનામાં નાનો માણસોને જે પકડી અને જે જેલ હવાલે કર્યા આ ઘટના એક દુઃખદ ઘટના છે. રાજકીય ઘટના હોય શકે, કારણ કે કોઈ સામાન્ય ચહેરો મોટો બનવા જતો હોય અને સંગઠનમાં રહી અને મોટું એનું નામ બનતું હોય એ ઘટના ઉપર રોક લગાવવા માટે પણ આવી ઘટના કરવામાં આવતી હોય એ સામાન્ય આપણે જોઈ શકીએ છીએ. મારી ઉપર પ્રેશર આવતું હોય, આવા ધોકા ખવડાવી અને જે વગેરે પ્રકારની મારી ઉપર દબાણ આવતા હોય એ દબાણને રોકવા માટે અને બીજા નંબરમાં કોઈ હાઇલાઇટ ન થઈ જાય, માર્કેટિંગ યાર્ડમાંથી નવો ચહેરો કોઈ પેદા ન થાય એના માટે પણ હોઈ શકે એવું અમને લાગી રહ્યું છે. 100% હું હંમેશા ખેડૂતોના અને મજૂરોના નાના માણસોના અને વેપારીઓના હિતમાં જ કાર્ય કરતો હોઉં છું અને જે આપણે મીડિયાના માધ્યમથી દરેક પ્રકારે જોઈ શકીએ છીએ કે કોઈ પણ ઘટના જે પ્રોબ્લેમ કરતા હોય, મજૂરોને હેરાન કરતા હોય, વેપારીઓને હેરાન કરતા હોય કે નાના માણસોને હેરાન થતી હોય અને કાયમ વેપારી મજૂર ને દલાલ સાથે જ હોય છે અને જે રીતે એને કામગીરી કરવી એમાં અમે સપોર્ટ જ આપ્યો છે. કોઈ રાજકીય રીતે કોઈ એની પાછળ રહી અને આ પ્રોટેક્શન આપતું હોય છે જેથી કરીને આવી વાત કરતા હોય છે. બાકી અમારે કોઈ બી યાર્ડના સત્તાધીશોનું કોઈ કાવતરૂનું હોય, હર હંમેશ યાર વિધિસર ચાલુ રહે એના માટેના પ્રયત્નો હોય છે અને જે વાત કરતા હોય તો એની રીતે કરતા હોય ઉપજાવી કાઢેલી, બાકી કોઈ કાવતરા ન હોય. અમે રાહ જોઈ છીએ.
એ લોકોએ કીધું કે સીએમ સાહેબ ને મળો, અમે મળી લેશું, વાતચીત કરી લેશું અને પછી આગળ વધશું. કેસ પાછા ખેંચવામાં પ્રયત્નો બધા કરશું અમે, લીગલ છે, કઈ હું તો નથી કે તરત ખેંચાવી લઉં. બધે આપણે ગૃહમંત્રીને બધાને મળી સોલ્યુશન કાઢશું. હવે યાર્ડ બંધ રહીએ, બીજી કોઈ કાર્યવાહી ન હોય, યાર્ડના જ વેપારી છે, મજૂરો દલાલો. હું કાયમ કેતો આવ્યો છું, આ એક પરિવાર છે, પરિવારમાં ગદ્દારી કરતા જ ન હોય. જે મન ઉપજાવી કાઢું, મન ઘડત બધા નિર્ણયો હોય. અત્યારે છે ને હલકુલ હોય હવાલદાર, એની ઉપર ચડી બેસવાની વાત છે, બાકી કોઈ સવાલ નથી. રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, વેપારીઓ અને સત્તાધીશો વચ્ચે આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, પરંતુ બેઠકનો કોઈ નિષ્કર્ષ નથી નીકળી શક્યો. ચોથો દિવસ છે હડતાળનો, કરોડોનું નુકસાન જઈ રહ્યું છે, અને હવે જે વાત સામે આવી રહી છે, આંતરિક ખેંચતાણનો મુદ્દો ક્યાંક ને ક્યાંક ચરમ સપાટીએ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. હજી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે, આજની મિટિંગ પણ નિષ્ફળ જતા ચોક્કસપણે કહી શકાય કે મુદ્દો છે તે વધુ ક્યાંક ને ક્યાંક રાજકીય બની રહ્યો છે. આપણી સાથે યાર્ડના ચેરમેન ડીકે સખિયા જોડાય છે. ડીકે, એવા આક્ષેપ થઈ રહ્યા છે રાજકીય આખું આ જે કહી શકાય કે કરવામાં આવ્યું હતું આંદોલન, શું માનો? આ તો સહકારી સંસ્થા છે, રાજકીય આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હોય હું એમાં માનતો નથી. સહકારી ક્ષેત્ર રાજકારણ થી પર હોય છે, જેથી કરીને આમાં કઈ અને કોઈ કરતા હોય તો ભલે પાછળથી કરતા હોય, કોઈને યાર્ડમાં આવવાનું હોય, કોઈ ચૂંટણીઓ આવતી હોય એના માટે હોય, પણ હું એમ માનું છું કે આક્ષેપો પ્રત્યે આક્ષેપો કરવાથી કોઈ ફાયદો નથી. યાર્ડ વહેલામાં વહેલું ચાલુ થાય, ખેડૂતોના હિતમાં છે. વાત છે કે ભાજપના જ લોકો છે આમાં ઇન્વોલ્વ, ને આખું રાજકીય પ્રી પ્લાનિંગ આખું કરો. રાજકીય હોય એવું નથી કે ન હોય, પણ હું એમાં આક્ષેપોમાં માનતો જ નથી. કોઈ ઉપર આક્ષેપ કરવાથી ફાયદો નથી. મારે તો મારું યાર્ડ, મારા ખેડૂત હેરાન ન થાય અને જલ્દી થી જલ્દી ચાલુ થાય એના માટેના પ્રયત્નો. આગળની સમયમાં શું કહી શકાય કે રજૂઆત કરવામાં આવશે મુખ્યમંત્રીને, કઈ રીતના આખું યાર્ડ વહેલામાં વહેલી તકે ચાલુ થાય એના માટે કઈ રીતની કામગીરી? 100% અમે જવાના છીએ રજૂઆત કરવા મુખ્યમંત્રીશ્રીને, અને જે વેપારીઓની માંગણી છે માંગણીની રજૂઆત કરશું અને યાર્ડ વહેલું ચાલુ થાય એના પ્રયત્નો કરશું. આજની મિટિંગમાં શું ચર્ચા થઈ? વેપારીઓ એના પોતાના જે એના ઉપર કેસ થયા છે એ કેસ પાછા ખેંચવાના, અને તમે ઉપર મુખ્યમંત્રીને મળી અને અમને વિશ્વાસ આપો પછી અમે ચાલુ કરશું. જે રીતે વાત કરવામાં આવે, યાર્ડના ચેરમેન હતા જે ડીકે સખિયા, તેવું ચોક્કસપણે કહી શકાય છે કે તેમનું પણ માનવું છે કે રાજકીય હોય પરંતુ તેઓ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં નથી માની રહ્યા. બીજી તરફ યાર્ડના જે કહી શકાય કે વાઇસ ચેરમેન છે હરદેવસિંહ, તેઓ પણ અહીં પહોંચ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે રીતના આક્ષેપ પ્રતિ આક્ષેપનો જે દોર છે તે ચાલી રહ્યો છે અને તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ફરી એક વખત રાજકારણ છે તે ગરમાયું છે, અને આ રાજકારણ ગરમાતા ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આક્ષેપ પ્રતિ આક્ષેપનો જે સહકારી આગેવાન છે તે પણ અહીં છે. એમની સાથે પણ આપણે વાત કરીશું. શું માનો છો આજની મિટિંગની અંદર પણ ચર્ચા કરવામાં આવી, આજે આપણે પણ હાજર હતા, જે રીતના રાજકીય એક એંગલ આપવામાં આવ્યો છે સમગ્ર મામલાને, શું માનો? ના, એ જ ખોટું છે. હું એવું માનું છું કોઈ રાજકીય છે નહીં. વેપારીઓ મજૂરો અને દલાલ મંડળને થોડીક ગેરસમજ છે કે આ જે કાંઈ થયું, પોલીસ કેસ થયા અને લોકોને જે ધરપકડ કરીને માર્યા, પોલીસે પણ એને પથ્થર મારો કર્યો એટલે પોલીસને લાગ્યું એટલે આ બનાવ, પણ એ હકીકત એવું કઈ છે નહીં, એકાબીજાની ગેરસમજ છે. દ્વારા જ આંદોલન ઉભું કરવામાં આવ્યું છે એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે, એમના જ લોકો અંદરના જ લોકો છે? ના ના, એવું કાંઈ એનું હોય નહીં. રાજકારણમાં તો એવું હાલતું હોય, પણ એવું અત્યારે અમને કાંઈ એવું લાગતું નથી. હોય શકે ખરું, હોય શકે કદાચ. સહકારી આગેવાન છે તેઓ પણ માની રહ્યા છે કે આવું હોય શકે, કારણ કે જે રીતના આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જે રીતના કહી શકાય રાજકીય આખું આંદોલન છે તે બનાવવામાં આવ્યું છે. યાર્ડના જે ચેરમેન છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આશંકા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ જે યાર્ડના વાઇસ ચેરમેન છે તેઓ અહીં પહોંચ્યા છે, આપણે સીધા એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું, કારણ કે જે રીતના એક બાદ એક આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારબાદ હવે શું મામલો સામે આવ્યો છે તે પણ હવે એક જોવાનું રહેશે, કારણ કે જે રીતના મામલો આખો સામે આવ્યો. અમને બદનામ કરે, આવતી મતદાર અમારા ખેડૂત મતદારોમાં ખોટો મેસેજ જાય, માર્કેટિંગ જાતે સામે બંધ રહે, તમારી અણઆવડત બહાર આવે, એવું કોશિશ દરેક લોકો રાજકીય દરેકનો અધિકાર છે કરતા હોય. જે રીતના મામલો સામે આવ્યો છે રાજકીય આપવાની તૈયારી કરવામાં આવી એવું લાગે છે? હા જરૂર, 100% રાજકીય છે, રાજકીય છે, બનાવો તો બનતા હોય છે, પરંતુ આ લોકોને હાથે આવેશમાં છે, ગુસ્સો છે,
એ લોકો ઉપર થોડોક અન્યાય થયો છે, પણ એને ગુસ્સાનો દુરુપયોગ અમુક લોકો કરતા હોય. રાજકીય એંગલ આપવામાં આવ્યો છે એવું માનો છો આપ કે એવું પણ વાત છે ભાજપના લોકો આમાં જે રીતના આખો એંગલ આપે? ફરિયાદ કરવાની બોર્ડમાં નથી, એ તો અમે અમારું કામ પહોંચી થયું છે. વહેલા મેલ તકે આ યાર્ડ ચાલુ થઈ જાય, ચાલુ થઈ જાય, ખેડૂતોને લાભ થાય અને દરેક બાબત પોઝિટિવલી જાય અને ખેડૂતોનું હિત થાય, યાર્ડનું હિત થાય, મજૂરોની રોજી ચાલુ થાય, એ જ અમારો પ્રયત્ન હશે. જૂથવાદ હોય પણ સહકારી ક્ષેત્રમાં અમે અમારી રીતે ચાલીએ. આમાં તો કોંગ સક્રિય થયું તો એને ખબર હોય ને, મને જ નથી ખબર. મારી વિરુદ્ધમાં આવતો આપ બધાને ખબર જ હોય કોણ ક્યાં કરે છે શું કરે છે. 100% જૂથવાદ જ ચાલતા હોય પોલિટિક્સમાં, કોંગ્રેસમાં હોય ભાજપમાં હોય. એટલે હું એમ કહું છું કે દરેક પાર્ટીમાં જૂથ હોય જ છે, ભાજપમાં હોય કોંગ્રેસમાં, એમ કહું છું. અહીંયા આવી છે હું વાત નથી કરતો, કોંગ્રેસ અહીંયા આવી છે હું કીધું નથી. બનતું હોય કદાચ આની પાછળ કાવતરું હોય, હું તો કહું છું ને, બાકી કોણ હોય મને નથી ખ્યાલ. પાછળ હોય ઘણા આગેવાન નું હોય એમાં, અને આગેવાન ને તો અમે સામે લડી લઈએ છીએ. જૂથવાદમાં જૂથવાદ હોય, બીજું શું હોય, કઈ એમ કઈ યાર્ડ અમે એના હિસાબે યાર્ડ છોડીને ભાગી જવાની પ્રયત્ન કરતા નથી. અમારે તો ખેડૂતને વધુમાં વધુ લાભ મળે. હું કઈ આ પહેલી વાર નથી, બીજી વખત અહીંયા યાર્ડના ચેરમેન તરીકે આવ્યો છું, મને અનુભવ છે. અને ઘણા મારા કહેતા એવું કે અણ આવડત છે, તો અણ આવડત હોય તો આવડત હોય તો કબજે કરી લો ને, કઈ વાંધો નથી. આ તો બધું ચૂંટણી હોય છે, પ્રક્રિયા હોય છે, અને કોઈ આવતો હોય તો એમાં મને વાંધો નથી. જે રીતના વાત કરવામાં આવે ક્યાંક હવે તો યાર્ડના સત્તાધીશો પણ માની રહ્યા છે કે સમગ્ર મામલાને લઈને હવે જૂથવાદ છે તે સામે આવી રહ્યો છે. જી ગૌતમ, આપ જોડાયેલા રહેજો. તો બેડી માર્કેટથી હડતાળ આજે પણ યથાવત છે. બેઠક મળી હતી પરંતુ મડાકાંઠ હજી સુધી ઉકેલાઈ નથી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હજુ પણ હડતાળ ચોથા દિવસે યથાવત જોવા મળી રહી છે. ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા માટે જ હું સીએમ સાહેબને મળવાના છીએ અને રજૂઆત કર્યા પછી યાર્ડ તાત્કાલિક ચાલુ કરાવીશ. જિલ્લા ભાજપમાં લડાઈ કરતા આવતા હોય ત્યાં આખું સંગઠનની વાત હોય છે, અહીંયા સહકારની વાત હોય છે, બે અલગ અલગ છે, એટલે કઈ એમાં પ્રશ્ન નથી. મને કોઈ હટાવવા સક્રિય થયું નથી, મને નથી લાગતું કોઈ મને હટાવશે. મારી બાજુમાં ખેડૂત હોય ને ત્યાં સુધી હટી શકતો નથી. મુખ્યમંત્રીને આ બાબતની જાણકારી છે, આ બીજું જૂથ સક્રિય થયું છે એ તો ખ્યાલ નહોય ને મને તો. અત્યારે હું એને મળવા જઈશ. કે તમે બધી વસ્તુ એમ કયો ખ્યાલ નથી, તો ખેડૂતોને આગેવાન છો, તો ખેડૂતો માટે તો હું બેઠો છું યાર, કેમ ચાલુ થાય એના માટે. તમે ખેતી પણ કરેલી છે તો ખેડૂતોનો દર્દ તમે જાણો છો. જાણો, 100% જાણો છું. યાર બંદરી મને દુઃખ છે, પણ હવે બધા એક જ વાત કરતા હોય કે જે બનાવ બન્યો હવે એનો તાત્કાલિક આપણે પાછો ખેંચવો હતો, એ તો કઈ લીગલ છે. હવે દુખતું હોય આમાં તો ભાઈ, હવે કઈ એમાં બાપુ આ તો થાયલા જ કરે. બિલકુલ બિલકુલ નહીં, કઈ કોઈ 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 કદ મોટું થતું નથી. એના નસીબમાં હોય તો કદ મોટું થાય છે, બાકી નો થાય. ડિસ્ટ્રિક્ટ બેંક ની ચૂંટણી ના, ડિસ્ટ્રિક્ટ બેંક માં બધા સાથે જ છે, જયેશભાઈ ની હારે જ છે, કોઈ પ્રશ્ન નથી.